जहां हुए बलिदान मुखर्जी ये कश्मीर हमारा है एवं जनना माटे कहवाय छे के श्यामा प्रसाद मुखर्जी नो आज बलिदान दिवस ने बलिदान दिवसे एमने साची श्रद्धांजलि आपवा माटे समग्र देश में ने खास करीने समग्र गुजरात ना नानामां नाना नगर नानामां नाना तालुका प्लेस अने शहरना तमाम विस्तारों में रक्तदान शिबिरो भारतीय जनता पक्षना युवा मोर्चा द्वारा राखवामां आव्या એના ભાગરૂપ ડભોઈ ડભોઈ ખાતે અને ડભોઈ તાલુકા ખાતે યુવા મોરચા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ નગર ખાતે વિશ્વભારતી હાઈસ્કૂલમાં આજે મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન શિબિરમાં ભાગ લીધો છે. ડભોઈ તાલુકાના ખાનપુર ગામે યુવા મોરચા દ્વારા તાલુકા યુવા મોરચા દ્વારા જે રક્તદાન શિબિર રાખવામાં આવ્યું છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. ત્યારે હું યુવા મોરચાના તમામ પદાધિકારીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. આની પાછળનો ભાવાર્થ જે લોકોએ દેશ માટે બલિદાન આપ્યું છે એ બલિદાન વિશે યુવા પેઢીને જાણકારી મળે. યુવા પેઢી આ 75મો આઝાદી મહોત્સવ જ્યારે આપણે મનાવી રહ્યા હોય ત્યારે યુવા પેઢીને આ આઝાદી મેળવવા માટે કોણે કોણે બલિદાનો આપ્યા એ પણ ખબર પડે. કાશ્મીરમાં 370ની કલમ કેમ હટાવવામાં આવી, શ્યામા પ્રસાદ મુખર્જી જે જનસંઘના સ્થાપક પ્રમુખ હતા એમને બલિદાન શા માટે આપવું પડ્યું, આ તમામ વાતોથી યુવાનો વાકેફ થાય એના માટે આ દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ આ રક્તદાન શિબિર રાખવામાં આવી છે અને એના દ્વારા યુવાનોમાં બલિદાન જે લોકો આપ્યા છે એનો ઇતિહાસની જાણકારી આપવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ બધા યુવા મોરચાના તમામને ફરીવાર અભિનંદન, શુભેચ્છા, ભારત માતા કી. આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ડભોઈ નગર યુવા મોરચા દ્વારા માનનીય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને વડોદરા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દર્શિતભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર 100 થી 150 જેટલા યુનિટ એકત્રિત કરી લોકોને મદદરૂપ થાય એવી અમારી ભાવના છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ડભોઈ નગરના યુવા મોરચાના મહામંત્રી પ્રેમલ પટેલ, ઉપપ્રમુખ પાર્થ કંસારા, મંત્રી હિતેશભાઈ તડવી અને જે ઇન્ચાર્જ છે નિલેશભાઈ માછી અને જય પટેલ મંત્રી આ પ્રોગ્રામમાં હાજર રહ્યા છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.